આપ જોઈ રહ્યા છો એચપીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર વિસનગરથી. વિસનગરના પારડી ગામમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે ઉઠ્યા સવાલો. દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સાથે પ્રાઇવેટ ડેરીઓને પ્રોત્સાહન આપવાના આક્ષેપો. સમગ્ર એશિયામાં ઊંચું સ્થાન ધરાવનાર દૂધસાગર ડેરીનું સ્થાન નીચે લઈ જવા માટે ચેરમેન અશોક ચૌધરીને ઠરાવ્યા જવાબદાર. જૂની યાદો વાગોળતા એક પશુપાલકે જણાવ્યું કે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર કુરિયરને કહેલું કે માનસીભાઈ ચૌધરી બાદ ડેરીનો ઉદ્યોગ જો સારી રીતે સંભાળે એમ કોઈ હોય તો એ ફક્ત વિપુલ ચૌધરી જ છે. જગુદળની ગ્રોફેડની જમીન નજીવા ટોકન ભાવે સાગર સૈનિક સ્કૂલમાં બનાવવાના વેચી દેવા સામે થયા આક્ષેપ. સહકારી સંસ્થાની મિલકતને વેચી દેવાના અધિકારો કોણે આપ્યાના પણ ઉઠ્યા સવાલો. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ડોક્ટર કુરિયન સાહેબે વિશ્વાસ મૂકીને કીધેલું કે માનસી ભાઈ પાસે દૂધનો કોઈ ધંધો સંભાળી શકે તો વિપુલ ચૌધરી, બરાબર. અને એમને એમ કીધેલું અને એના કારણે જ એમને જગુદળની ગ્રોફેડની જમીન દૂધસાગર ડેરીને આપી હતી. વિપુલભાઈના કારણે, માનસીભાઈના કારણે, માનસીભાઈના સ્થાન વિપુલભાઈના કારણે આપી હતી, એ વિશ્વાસથી આપી હતી. એટલો બધો વિશ્વાસ ડૉક્ટર કુરિયન સાહેબનો હતો વિપુલભાઈ. ડેરી એશિયામાં પહેલા નંબરની ડેરી ગણાતી. હાલમાં એમાં દૂધમાં એકદમ કાપ આવી ગયું છે. અને તમે જે ખાનગી ડેરીઓ રહી એનું પ્રોત્સાહન આપો છો, અને જે સહકારિતાવાળી જે ડેરી રહી આખી જિલ્લા મહેસાણા જિલ્લાની, જે એશિયામાં પ્રથમ નંબરની ડેરી હતી, એ અત્યારે છેલ્લા ક્રમે જતી રહી, એ તમારા લીધે જ જતી રહી છે. એમાં બીજું કોઈ કારણ સર સ્વર્ગશ્રી માનસીભાઈ તથા મોતીભાઈ તથા વિઠ્ઠલ કાકા પટેલ સાહેબ હતા અને વિપુલભાઈ જે લોકો હતા એમને મિલકતો કેન્દ્ર સરકાર જોડેથી ગઠબંધન કરી એમના પ્રોફેટના તિલિબ્ય મંડળીના કર્મચારીઓ તથા બધા મર્જર કરી અને એમને દૂધસાગર ડેરીમાં મિલકતો વસાવી અને અત્યારે વર્તમાન ચેરમેન શ્રી બોરિયાએ સાગરદાન ફેક્ટરી બંધ કરી એરીએ જમીન તથા ગોડાઉનો જે પડેલી હાલતમાં એમને ટોકન બાળક સાગર સૈનિક સ્કૂલ બનાવવા માટે કેન્દ્ર સરકારને ટોકન બાળકથી વેચી મારી. તો એનો તમે બોર્ડ ડાયરેક્ટરો તથા ચેરમેનો તથા નિયામક મંડળના સભ્યોના એજન્ડા તથા ઠરાવ બુકમાં વંચાણમાં લીધું છે કે નહીં એ ખુલાસો કરવો.